નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પરષોત્તમ રૂપાલા દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને રાજપૂત સમાજમાં રોષની લાગણી હજુ પણ જોવા મળી રહી છે. મહત્વની વાત કહેવાય કે આ પહેલાં પણ ક્યાંક સમાધાન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરષોત્તમ રૂપાલા દ્વારા પણ ક્યાંક માફી માંગવામાં આવી હતી, પરંતુ અત્યારના સમયમાં ક્ષત્રિય સમાજ પણ હજુ એમ કહેવાય કે રોષમાં જોવા મળી રહ્યા છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર રાજપૂત ગોતા રાજપૂત ભવન ખાતે જે મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સાથે આઈકે જાડેજા સહિત અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમના દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી. મહત્વની વાત કહેવાય કે ગઈકાલે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે પણ બેઠક થઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના જે જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેમને તમામને એકત્ર કરવામાં આવ્યા, ક્યાંક ક્ષત્રિય સમાજને સમજાવવાનો એક પ્રયત્ન કરવામાં આવે તેવી બાબત પણ તેમાં કહેવામાં આવી. પણ ક્યાંક અત્યારે ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી જોવા મળી રહી છે, જ્યારે આજે સંકલન સમિતિની બેઠક મળી હતી તેમાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જે નિવેદન આપ્યું હતું ને, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ અત્યારે હાલ તો ક્યાંક બાબતને લઈને અત્યારે હાલ તો રોષમાં જ અત્યારે જોવા મળી રહ્યા છે. તેમની માત્ર ને માત્ર એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે. ક્યાંક ક્ષત્રિય આગેવાનોએ માત્ર ને માત્ર એક જ વાત કહી કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો, અમને માફી મંજૂર નથી. ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે હવે હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે હવે શિરોમાન્ય રહેશે. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુખદેવસિંહજી વાઘેલા, કે જેઓ સંકલન સમિતિના સંકલનકર્તા છે. સાથે નયનાબા જાડેજા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી છે. સાથે સાથે રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સુખદેવસિંહજી, શરૂઆત હું આપનાથી કરવા માગીશ કે આજે જ્યારે આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં આજે સવારે જે બપોરે બેઠક મળવા પામી હતી, જેમાં જે અલગ અલગ પ્રસ્તાવ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ત્યારે એ જે પ્રસ્તાવ હતો એ શું હતો, અને સાથે એક બાબત એ પણ કે જે નેતાઓ આવ્યા હતા, આપના મત અનુસાર તેઓ કોણ હતા? રાજપૂત સમાજના આગેવાનો તરીકે હતા, ભારતીય જનતા પાર્ટી સંગઠનના નેતાઓ હતા, કે પછી રાજ્ય સરકારના પૂર્વ નેતા તરીકે તમારી સાથે ચર્ચા કરવા આવ્યા હતા? ઓબ્વિયસલી અમારી સાથે જ્યારે ક્ષત્રિયો સાથે ચર્ચા કરવા આવ્યા હોય, અને જે પ્રશ્ન અત્યારે આખા ભારતમાં સળગતો હોય, તો એક ક્ષત્રિય નેતા તરીકે તો ન જ આવ્યા હોય, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના સંઘના માણસો કે સંગઠનના માણસો કહી શકાય. કારણ કે જ્યારે ક્ષત્રિયો લડતા હોય અને એમની બહેન દીકરીઓની ઇજ્જત ઉપર જેણે પ્રહાર કર્યો છે, એવા પ્રહારનો જ્યારે પ્રશ્ન ચર્ચાતો હોય, અને ગામડાના ખૂણે ખૂણે જ્યારે માતાઓ અને બહેનો જોહર સુધી વાતો કરતી હોય, જાહેરાતો કરતી હોય જોહર સુધી, તો ચોક્કસ એ અમારા નેતાઓને એવું લાગવું જોઈએ કે ખરેખર આપણે સમાધાનના મુદ્દે આ લોકોને મળીએ છીએ તો એ શું યોગ્ય છે. ખરેખર એમણે સમજવાની જરૂર છે, અને એ તમે જાણી શકો છો કે આ પ્રશ્ને કોને મળવા આવવું જોઈએ અને કેવી રીતે મળવું જોઈએ. એમના તરફથી સુખદેવસિંહજી પ્રસ્તાવ શું હતો? હા, એમના તરફથી પ્રસ્તાવ હતો કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા રૂપાલાજીએ માગી છે, બે વાર માગી છે, એક વાર સી આર પાટીલજીએ માગી છે, પણ આ પ્રશ્ન એવો છે, આ ઘાત એવો છે કે ક્ષમા કરવાને લાયક નથી. આ આ વસ્તુ એવી થઈ ગઈ છે કે ખરેખર આપણે જો રૂપાલાજીને આ વસ્તુ અમે કહીએ ને તો એ પણ સ્વીકારી ના શકે, કારણ અને આ તો આખા સમાજની વાત છે. અમારી બહેન દીકરી ઉપર જ્યારે આવી વાત આવે, આમ તો રાજપૂત દરેક વખતે ક્ષમા કરતો જ આવેલો છે અને તમામ સમાજને સાથે લઈને ચાલતો રાજપૂત સમાજ છે, પણ જ્યારે બહેન દીકરીઓ માથે આવે ત્યારે અમે માથા લીધેલા પણ છે અને માથા આપેલા પણ છે, એટલે આ કોઈ પણ ક્ષમાને યોગ્ય નથી એવું અમે આદરણીય ભૂપેન્દ્રસિંહ બાપુને પણ અને એમની ટીમને પણ કહી દીધેલું છે કે આ કોઈ પણ રીતે શક્ય નથી.
એના બાદ જ્યારે આજની વાત કરીએ તો આજે જે રાજપૂત સમાજના આગેવાનોની જે બેઠક મળી સામે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓનું પણ એક એમ કહી શકાય નેતાઓ પણ આવ્યા, અલગ અલગ ચર્ચા પણ કરવામાં આવી, પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો. આજની જે આખી ઘટના બની તેના લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા, અને ક્યાંક એવી પણ બાબત સામે આવી કે અત્યારે રાજપૂત સમાજ દ્વારા માત્ર માત્ર એક જ માંગ કરવામાં આવી છે કે પરષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તેને પરત ખેંચવામાં આવે. ચોક્કસ, પહેલે તો ભાઈ સાથે હું અગ્રી કરું છું, કારણ કે એમને ખબર છે કે હું કોની સાથે વાત કરવા, અમે કોની સાથે વાત કરવા જઈ રહ્યા છે, કે અમારો જે સમાજ છે તો એમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કે સમાજ કેવો છે, સમાજના લોકો કેવા છે, શું ઈ આ વાતથી માની જશે. કારણ કે એમને ખબર જ છે કે જો આ માની ગયા હોત તો બહુ પહેલા જ માની ગયા હોત. આ મીટિંગ તો ખાલી એવું લાગે છે ઔપચારિક હતી, ખરેખર પાટીલે મીટિંગ કરવાની જરૂર હતી, જેમણે ના કરી અને એમના રાજકીય નેતાઓને આગળ કર્યા, કે જેનું કોઈ કહેવાય ને કે મહત્વ જ નહોતું રહેવાનું. કારણ કે એ ફક્ત એમને મેસેજ જ દેવાનો હતો તો પછી એ કોઈ મીટિંગનો મતલબ જ નહોતો, મીટિંગ જ આખી ફેલ રહી આપણે જેમ આપને ખબર છે. તો પાટીલે કદાચ અમારી સાથે, મતલબ સંકલન સમિતિ સાથે વાત કરી હોત તો હજી કઈ પણ નિર્ણય લઈ શકત, પણ આ તો એવું થયું કે ભાઈ ઔપચારિક મીટિંગ તમે વાત તો કરી આવો, પછી શું થાય છે અમને કહી દેજો. અમને એવું જ લાગ્યું, સુખદેવસિંહજી વાત કરી રહ્યા છે એ મુજબ, કે ભાઈ ચલો પોતાના સમાજને જ્યારે બહુ સારી રીતે ના ઓળખતા હોય, એમને ખબર જ હોવી જોઈએ કે જ્યારે સમાજના સન્માન અને અસ્મિતાની વાત આવશે ત્યારે રાજપૂત સમાજ એને કોઈ દિવસ નમતું નહીં આપે, એ બહુ સારી રીતે જાણતા હતા, પણ ફક્ત ફક્ત પાર્ટીનું માન રાખવા માટે વાત કરવા આવ્યા હતા એવું અમને લાગ્યું. એક બાજુ ક્યાંક નૈનાબા આપને જ પ્રશ્ન, કે પરષોત્તમ રૂપાલા દ્વારા આ પહેલાં પણ ક્યાંક માફી માંગવામાં આવી હતી અને અત્યારે હાલ પણ જે રીતે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, શું હજુ પણ ક્યાંક તેવી બાબત ક્યાંક હજુ ચર્ચાઈ રહી છે કે હજુ પણ એક ડેલિગેશનની મિટિંગ થાય, એટલે કે હજુ પણ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવે ચર્ચા કરે તો શું ચર્ચા કરવા માટે સમાજ અત્યારે હાલ તો રેડી છે? હમણાં જ અમારા ભાઈ શ્રી, જે મારા કરતા તો સુખદેવસિંહ ભાઈ ત્યાં હાજર જ હતા, અને કરણસિંહ ચાવડાએ તો પીસી કરીને કીધું છે કે ભાઈ આ બાબતે હવે કોઈ પણ મીટિંગ નહીં થાય, કાલ 5 વાગ્યા સુધીનું એમને અલ્ટિમેટમ આપી દીધું છે. એટલે મને એવું લાગતું નથી કે હવે કોઈ ચર્ચા વિચારણા થશે, કારણ કે આજે જ એમણે ડિક્લેર કરી દીધું છે કે હવે આ મુદ્દે કોઈ પણ ચર્ચા નહીં થાય, એ માંગ છે, એ માંગ ઉપર અડગ જ રહેશું. અને રહી વાત તો પરસોત્તમભાઈ ના માફીનામાની, તો હું તમને કહી દઉં કે એમને આવો બકવાસ કરવાની આદત પડી ગઈ છે, કારણ કે અત્યાર સુધી એમને એવું લાગ્યું છે હું ગમે જગ્યાએ અંડશંડ વાતો કરી લઉં, હું ગમે બફાટ કરી લઉં તો મને કોઈ રોકવા વાળું નથી. આની પહેલા પશુઓ માટે, નારીઓ માટે એને આવા શબ્દ કહ્યા હતા કે એ તો લાકડીઓથી જ કંટ્રોલ મારે, અમારે ત્યાં પણ આવો બકવાસ કર્યો, ખેડૂતો માટે પણ અપમાનજનક શબ્દ બોલ્યા કે ભાઈ વીમો પકાવવા માટે ખોટી ઉપજો બતાવતા હોય છે આમ કે તેમ. એટલે આ ભાઈને આદત પડી ગઈ છે ગમે સમાજ માટે બોલવાની, ગમે વ્યક્તિ માટે, લોકો માટે બોલવાની. અને અને જે ગોંડલમાં ગયા, હજી તો વાત માફીની ચાલતી હતી, ગોંડલ જઈને પણ એમણે ભાંગરો જ વાટ્યો કે ભાઈ હું જે સભામાં ગયો હતો એ સભા જ નકામી હતી. હવે જે લોકોએ પોતાના ડાયરામાં તમને આમંત્રિત કર્યા છે, તમને આટલું માન આપે છે, તમને સન્માન આપે છે, તમે સભાને જ નકામી ગણાવી દીધી, તો એનો મતલબ તમને એ સમાજ પ્રત્યે પણ માન નથી, એ સમાજ પ્રત્યે પણ તમને કોઈ માન નથી, ટૂંકમાં તમને કોઈ લોકો પ્રત્યે માન નથી, તમને કોઈ જ્ઞાની નથી. એને એમાં એવા એમણે સ્ટેટમેન્ટ એવા આપ્યા કે ભાઈ હું કોઈ દિવસ, મતલબ મારા લીધે પાર્ટીને નમવું પડે છે એટલે મને દુઃખ છે, મને ખુદને કોઈ જ્ઞાની નથી કે મને કોઈ જાતની શરમ નથી. અને હજી એક એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું એમણે કે હું જે બોલ્યો છું એ મેં કોઈ દિવસ મારા શબ્દો પાછા નથી લીધા, એમાં એમનો ઘમંડ દેખાઈ રહ્યો છે. અને પછી આ વાત એમણે હસતા હસતા, ખૂબ જોરથી હસતા હસતા કરી, એટલે એમાં એવું લાગી રહ્યું છે કે એમને કોઈ જ પ્રકારની ગ્લાની. નૈનાબા અનમ્યુટ કરજો આપ. કોઈ પણ દુખ નથી, અને અમુક શબ્દોની, અમુક તમારા બોલેલા શબ્દોની કોઈ જ માફી ના હોય, આ એમાંથી આવે છે કે તેમણે અમારી પૂજનીય વંદનીય માતાઓ માટે જે હલકા શબ્દો ઉપયોગ કર્યા છે એની માફી ના હોય. અમારા ભાઈ શ્રી કીધું કે ભાઈ માથા વધારાઈ જાય છે આ બાબતે, તો
તો આ તો એના પ્રમાણમાં ખૂબ નાની છે માફી, એટલે તમારે એનો સ્વીકાર કરવો જોઈએ. અને મને તો એવું લાગે છે કે તમારે આગળ આવીને એમ કહેવું જોઈએ કે ભાઈ ક્ષત્રિય સમાજને આટલો બધો રોષ છે, તો હવે હું ખુદ આવીને માફી માફી માંગી, બરોબર છે, તમે અમે માફી સ્વીકારી નથી એ પણ બરોબર છે, તો હવે જો તમારી ઈચ્છા નથી જ તો હું આ વખતે ચૂંટણી નહીં લડું, એવું તમારે કહેવું જોઈએ, તો તમારું માન વધશે. અને હું તો કઉ છું, જો સીઆર પાટીલ ને આટલું બધું એવું થતું હોય, એમને સાચવવા જ હોય, તો પોતાનું પદ આપી દો, એમાં પણ વાંધો નથી, પ્રમુખ બનાવી દો અને સીઆર પાટીલ ને કહો આપ તમે ગમે ત્યાંથી ચૂંટણી લડો. બિલકુલ, એ તમે કેમ કરી નથી શકતા અને વારે વારે રાજપૂત સમાજ ને સમજાવવાની કોશિશ કરી રહ્યા છો કે જે પોતાની અસ્મિતા ને ગૌરવ માટે લડી રહી છે, વાંકો તમારો છે, તો તમે સામે રાજપૂત સમાજ ને સમજાવો છો કે આખો સમાજ જયારે તમારો વિરોધ કરી રહ્યો છે, તો તમે કેમ નથી સમજતા કે ભાઈ એક વ્યક્તિ વિશેષ થી જ વાંધો છે, તો એમને ત્યાંથી દૂર કરી દે, તો આ વિવાદ અહીં જ પતી જશે. રાજેશભાઈ, એક જ મિનિટ, હું આવું છું આપની પાસે. અને એના બાદ વધુ એક સવાલ હજુ આપને જ. તમે જે રીતે કહ્યું કે ના માફી નહીં, જો પરસોત્તમ રૂપાલાને ટિકિટ પરત ખેંચી લેવામાં આવે, શું તો તેમનો ગુનો માફ થઈ જશે? તમે ક્ષત્રિયાણી છો, તમે અને અન્ય જે સમાજના મહિલા આગેવાનો છે, શું તેમને હવે સજા મળી ગઈ છે, એટલે પરસોત્તમ રૂપાલાને સજા મળી ગઈ છે, તેવું ક્યાંક માની લેશો? એમની ટિકિટ રદ કરવામાં આવે જે અમારી માંગ છે, આ એમની સજા હશે કે 5 વર્ષ તમે ક્યાંય નહીં દેખાવ રાજકારણમાં, એટલે બસ આ એમની સજા છે કે જયારે એમને એ જોવે કે ભાઈ મારી હું ત્યાં હતો, મારે બસ છેલ્લી ઘણીએ તમારા મોઢામાંથી કોરિયો છીનવી લેવામાં આવે, તો એનો અફસોસ તમને જિંદગી ભર રહે છે. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તમે આનો અફસોસ કરો કે તમે કોની સામે જજુમ્યા હતા, તમને પણ ખબર પડવી જોઈએ કે તમે કઈ કોમને છંછેડી લીધી હતી, અને તમને ખબર પડે કે વાણી વિલાસ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, અને જો ના રહેતો હોય તો આપણે ઘરમાં જ રહેવું જોઈએ, કારણ કે એક સમય ઉંમર થઈ જાય પછી બાબાએ ઘરમાં બેસી જવું જોઈએ, કારણ કે જો તમને તમારી જીભ ઉપર કંટ્રોલ ના રહેતો હોય તો તમારે બેટર છે કે થોડો આરામ કરો. અને મારું એવું માનવું છે કે હવે એમની ઉંમર પણ થઈ ગઈ છે, 70 વર્ષના તો થઈ ગયા છે, બાય પ્રોફેશન ટીચર પણ હતા, ઘણું કામ કરી લીધું છે રાજકારણમાં, ઘણું બધું કામ કરી લીધું છે, ઘણા અનુભવો પણ છે, તો તો હવે એમને આરામ કરવાની જરૂર છે, તો 5 વર્ષ એમને આરામ આપો, તો એમનું મેન્ટલ હેલ્થ સારું થઈ જાય, પછી ભલે પાર્ટી માટે કામ કરે. જી બિલકુલ. રાજેશભાઈ, આખો જે ઘટનાક્રમ બન્યો તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જો એક મામલો એક નિવેદનથી ઉભો થયો, આપણે ત્યાં કહેવાય છે ને કે જીભમાં અડકું નથી પણ જીભ તમારા હાડકા ભંગાઈ નાખે, આ પરિસ્થિતિમાં રૂપાલાજી મુકાયા. એમણે એક નિવેદન કર્યું, એવું નિવેદન કર્યું કે જે સમાજની લાખો બહેનો જે છે એ સનાતન ધર્મ માટે કે આપણે ગૌરવ માટે કે ખુમારી માટે પોતાના બલિદાન આપ્યા હોય, પોતાના પતિઓના બલિદાન આપ્યા હોય, ગામે ગામ જે છે એના રક્તરંજિત ઇતિહાસ આપણે જાણીએ છીએ કે છે, ત્યાં એક નિવેદન અપાય છે. એ નિવેદન અપાયા પછી એનો વિરોધ શરૂ થાય છે, એ વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે, અને પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી, જેને આપણે એમ કહીએ કે બહુ માઇક્રો મેનેજમેન્ટ કરે છે, એમની માઇક્રો નજરની અંદર એટલી સામાન્ય બાબત નથી આવતી, એક રાજકીય સમજ જો એમનામાં હોય તો પણ, કે એક વ્યક્તિને સાચવવામાં એક બહુધા સમાજ અને સમાજની સાથે લાગણી ધરાવતા અન્ય સમાજ, આ ખાલી ક્ષત્રિય સમાજનો વિષય તો છે નહીં, કારણ કે ક્ષત્રિય સમાજે જે કર્યું છે એ તો સર્વ સમાજ માટે કર્યું છે, દેશ માટે કર્યું છે, રાષ્ટ્ર માટે કર્યું છે, તો એની સાથે સંકળાયેલા જેટલા પણ લોકોની લાગણીઓ છે, બધાની લાગણીઓ આનાથી જે છે એ ગવાય છે, તો તમારે કોને સાચવવાના? તમે વ્યક્તિની સાથે છો કે તમે સમાજની સાથે છો? તમે એક વ્યક્તિના જે છે એ બફાટની સાથે છો કે આ દેશની પુરાતન ઇતિહાસ છે કે પુરાતન જે વારસો છે એ વારસાની સાથે છો? બસ આટલો જ જોઈ અને એનો નિર્ણય કરવાનો હતો. એ નિર્ણય કરવાના બદલે કોઈક ને કોઈક રીતે એક પોલિસી છે કે એક દિવસ, બે દિવસ, 3 દિવસ થતા થતા લોકો થાકી જશે, ચણભણાટ થોડો સોશિયલ મીડિયામાં થશે અને પછી આ વાત છે જે ક્ષમી જશે. પહેલી વખત એવું થયું છે, બહુ સમય પછી આપણે એવું જોઈએ છે કે ક્ષત્રિય સમાજમાં આનું નેતૃત્વ ક્ષત્રિય સમાજની બહેનોએ લીધું, અને એ લીધા પછી એને જે સ્વરૂપ પકડ્યું, એ સ્વરૂપ પકડ્યા પછી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ક્યાંક ખ્યાલ આવ્યો
હવે આનું જે છે આપણને રાજકીય નુકસાન થાય છે, તેને ખાળવા માટેના પ્રયત્નના ભાગરૂપે સમાધાન જે એક લીટીનો એજન્ડા હતો કે રૂપાલા સાહેબની ટિકિટ બદલો, તમે રંજનવંત ભટ્ટની બદલી કે ના બદલી, તમે ભીખાજી ઠાકોરની ટિકિટ બદલી કે ના બદલી, તમારા પાર્ટીના સંગઠનની અંદર કોઈક મુશ્કેલી ઊભી થાય છે કે તમારી પાર્ટીને કોઈક ડેમેજ થાય છે તો તમે તરત જ નિર્ણય લઈ લો છો. તમે મુખ્યમંત્રીઓ ચપટી બદલતા બદલી નાખો છો, તમે મંત્રીમંડળ ચપટી વગાડતા બદલી નાખો છો. તો આટલો એક સામાન્ય નિર્ણય અને પુરુષોત્તમ રૂપાલાને તમે ત્યાંથી ખસી દીધો છો તો ગુજરાતમાં 26માંથી 20 સીટ હારી જશો અને 6 સીટ આવશે એવું તો છે નહીં. તમારે તો જે છે મોદીજીના નામે વોટ લેવાના છે, તો રૂપાલાજીનું મહત્વ એ પ્રમાણે ક્યાં હતું? તે છતાં એક વ્યક્તિ વિશેષની પાછળ આખી પાર્ટી ઉભી રહે છે. એટલું જ નહીં, પાર્ટીની અંદરના ક્ષત્રિય નેતાઓ એમ બિલકુલ સાચી વાત કરી રહ્યા છે બંને જણા કે ક્ષત્રિય આગેવાનો જે છે, તમે પક્ષ બદલી શકો છો, સમાજ બદલી નથી શકતા. જેમ આપણે આપણા મા બાપને ના બદલી શકીએ એવી રીતે જ્યાં જન્મ થયો છે સમાજને આપણે નથી બદલી શકતા. તો અમારી પ્રાથમિકતા શું હોવી જોઈએ? એ સમાજ હોવો જોઈએ. પક્ષ હશે કે નહીં હોય, રાજનીતિ હશે કે નહીં હોય, સમાજ જે છે પહેલો છે. તો સમાજનો પક્ષ લઈ અને ભલે તમે જાહેરમાં ના હોય, એની મર્યાદાઓ હોય, રાજનીતિક મર્યાદાઓ હોય, પાર્ટીની શિસ્ત હોય, પણ પાર્ટીની અંદર રહી અને તો તમે દબાણ ઊભું કરી શકો કે ભાઈ આ લોકો જે કહી રહ્યા છે વાત સાચી છે, એમની જે વાત છે એને અંદરથી પ્રેશર ઊભું કરવાના બદલે ત્યાંથી વાત લઈ આવી અને સમાજને સમજાવવા માટે, સમાજને દબાણ કરવા માટેનો તમે પ્રયત્ન જ્યારે કરો, વચ્ચે વચ્ચે મીડિયા મેનેજમેન્ટ કરવાની કોશિશ કરો, સોશિયલ મીડિયાની અંદર ભંગાણ થયું છે, અમુક મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધેલા છે, આ બધી જે ટેકનિક્સ છે એનો ઉપયોગ કરો એટલે મામલો વધારે બગડે. અને માફી જે છે એ માફી મળે પણ ખરા, પણ માફી માંગવાની પણ એક વિનમ્રતા હોવી જોઈએ, જે પણ રૂપાલા ચૂક્યા છે. અને એના કારણે આ વિષય એવો બની ગયો છે કે હવે તમારે પીછેડ આ સમાજ તો કરવાનું જ નથી, હવે તમારે નક્કી કરી લેવાનું છે કે ભાઈ ક્ષત્રિય સમાજને અમારે જરૂર નથી એવું માનીને તમે ચાલો છો તો રૂપાલાજીને તમે ટિકિટ આપી દો. એ સાચી નિર્ણય પણ જાહેર કરી દેવો જોઈએ જ્યાંથી પણ હોય, તો શું છે કે આ સમાજને ખબર પડી જાય, ક્લિયર કટ મેસેજ મળી જાય કે ભાઈ આ લોકો નથી બદલવાના તો આવતીકાલથી અમારે શું કરવાનું છે, તમારે શું કરવાનું. પણ આ એક માત્ર એક સમાજનો વિષય નથી, નારી સાથે સંકળાયેલો વિષય છે, એટલા માટે વધારે અને મહત્વ એટલા માટે આપવું પડે. આજે ક્ષત્રિય સમાજની છે, કાલે કોઈ બ્રાહ્મણના સમાજની હોય કે દલિત સમાજની હોય, કોઈ પણ સમાજની મહિલા છે. જ્યારે તમે નારી સશક્તિકરણની વાત કરતા હોય, 33% મહિલા અનામતને રાજનીતિની અંદર લાવવા માટેની વાત કરતા હોય, બેટી બચાવવા માટેની વાત કરતા હોય, જ્યારે તમે દાવો જ એવો કરતા હોય કે તમારો ભાઈ બેઠો છે પોસ્ટકાર્ડ 15 પૈસાનું લખજો મારા સુધી વાત પહોંચી જશે, 10 દિવસ સુધી આ ક્ષત્રિય જે સમાજ છે લડી રહ્યો હોય, બહેનો જે છે જે જોહર કરવા સુધીના અંતિમ ઘોષણાઓ કરવા સુધી પહોંચી જાય અને એમનો અવાજ સત્તાધીશોના કારણે ના પહોંચે, તો હું એવું સમજુ છું કે આ એમની રાજનીતિક પણ ચૂક છે અને માનવીય પણ ચૂક છે. એટલે એક વ્યક્તિની પાછળ ઊભું રહેવાના બદલે એમણે જે છે એ સમાજની સાથે ઊભું રહેવાનું હતું. અને સમાજ પહેલા દિવસથી કહી રહ્યો છે કે ભાઈ અમે તો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યા છે, અમને નરેન્દ્ર મોદી સાથે વાંધો જ નથી. એટલે બિલકુલ રાજકીય કરવાની કોશિશ નથી કરી આખા મામલાને, કોઈ બીજી રાજકીય પાર્ટીઓને ઇન્વોલ્વ થઈ અને પ્લેટફોર્મ આપી અને એ લાભ લઈ જાય એવી પણ કોશિશ નથી કરી. એટલે બહુ પુખ્ત રીતે આખું આંદોલન ચલાવ્યું છે કે ભાઈ એનો કોઈ બીજી રીતે કોઈ ફાયદો, સમાજ વચ્ચે મુશ્કેલી ના થાય. તમે ઉદારતા જુઓ સાહેબ, તમે એમ કે છે કે રૂપાલાને બદલી નાખો, પણ એવી માગણી નથી કે અમારા ક્ષત્રિય સમાજના માણસને આપો. એમણે એમ કીધું તમે ગમે તેને આપો. તો તમે એ સમાજ માગવા વાળો તો સમાજ છે જ નહીં પહેલેથી, એ એમ કે છે કે તમે અમને બદલી નાખો, પછી તમારે એમની જગ્યાએ જેને પણ ટિકિટ આપવી આપો. એટલે સમાજ વચ્ચે વેર ના થાય એનું પણ ધ્યાન જે છે રાખવામાં આવ્યું છે. હવે આટલું બધું થતું હોય એની વચ્ચે તમારે એક નિર્ણય જ કરવાનો હતો કે ભાઈ આ નહીં તો બીજો. અને તમે તો નો રિપીટ થિયરી અજમાઈ જ રહ્યા છો, તમે તો કહો છો નવા નેતૃત્વને આપવાનું છે. તો હવે 70 વર્ષ થયા, અહીંયા પણ કેબિનેટ મિનિસ્ટર 15 વર્ષ ભોગવી છે, ઉપર 5 વર્ષ રાજ્યકક્ષા ભોગવી છે, વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા છે, વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યા છે, પાર્ટીના સંગઠનમાં એ બહુ મોટા હોદ્દા ભોગવ્યા છે. તો એમને નમ્રતાપૂર્વક કહી દેવાનું હોય, એમનું માન સચવાય એવી રીતે એમને જ કહી દેવાનું. અને હું તો એવું સમજુ છું કે પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી કાયમ દેવ દુર્લભ કાર્યકર્તાઓની વાતો કરે છે, તો કાર્યકર્તા જ દેવ દુર્લભ છે, કાર્યકર્તા સમર્પિત છે, નેતાઓ સમર્પિત નથી પાર્ટીને. એમને એમ લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે તો પોતે જ અટી જવું જોઈએ કે ભાઈ મેં બધું બહુ ભોગવી લીધું છે, હજી શેની લાલસા? તમારી રાજકીય લાલસા, તમારી વ્યક્તિગત હજી પણ રાજકીય
જે લાલસા છે, મોહ છે સત્તાનો, એ તમારી ખોટા પાર્ટીને નુકસાન કરે, માત્ર સમાજને નુકસાન નથી કરી રહ્યો. એટલે તમારી બેધારી તલવાર છે એ તમારી પાર્ટીને નુકસાન કરે છે અને બીજા સમાજની લાગણી છે એને પણ ગવાય છે. એટલે હું એવું સમજુ છું કે સિનિયર તરીકે, આટલા પુખ્ત નેતા તરીકે પુરુષોત્તમ રૂપાલાએ સમયને સમજી જવાનો હતો, બહેનોની લાગણીઓને સમજી જવાની હતી, અને એમણે પોતે જ એમ કહી દેવાનું હતું. પણ એમાં એ ગોંડલની અંદર જયરાસિંહજી સાથે સમાધાન કરવાની કોશિશ કરે છે, ત્યાંથી પાછી એક જે વાત નીકળે છે ધમકી ભર્યા સૂર નીકળે, એટલે વાત પાછી જો પાણી નાખવાનું તો ત્યાં પેટ્રોલ નાખ્યું. તમે જુઓ આખું આખો આ જે કાર્યક્રમ છે અને કેવી રીતે હેન્ડલ કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી. એમને દરેક વખતે જે કરતા હોય છે ને કે લાંબુ લાંબુ ખેંચો, માણસોને થકવી નાખો અને છેવટે લોકો ભૂલી જશે, થોડા દાડા ઉદાકુર થશે ને પછી પૂરું થઈ જશે. આ એમના મનની જે માનસિકતા છે, માનસિકતાના કારણે આ મામલો આટલો ખેંચાયો. બાકી બિલકુલ સરળ મામલો હતો, જે થયું હતું એના પ્રત્યે એમણે કહી દેવાનું હતું કે ભાઈ રૂપાલાજી નમસ્કાર, તમે હવે રિટાયર થઈ જાઓ, પાર્ટીના સંગઠનમાં કામ કરજો ને ભાઈ, તમે બહુ કામ કર્યું, તમે લાલ લાઇટમાં બહુ ફર્યા, હવે થોડા દિવસ કે પાર્ટીના સંગઠનમાં ફરો. પણ એ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. હા, એનું એમનું પણ માનજન નહોતું અને પાર્ટી પણ આ જે પરિસ્થિતિમાં મુકાઈ છે પરિસ્થિતિ સુધી નામ જાત. એટલે હું સમજુ છું કે મિસહેન્ડલિંગનો મામલો છે, માત્ર રૂપાલાની તો ભૂલ છે જ, પણ એ ભૂલને છાવરવા માટે જે કરવામાં આવ્યું છે એ ભૂલોની પરંપરા સર્જી રહ્યું છે, અને હજી પણ જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને રૂપાલાને નુકસાન થશે, એ નક્કી બાબત છે. સુખદેવસિંહજી, એક ક્યાંક એવો આક્ષેપ પણ છે કે ક્ષત્રિય સમાજને ટિકિટ ન મળી એટલા માટે આટલો બધો વિરોધ, એવો આક્ષેપ પણ છે. મારે ખાસ મીડિયાના માધ્યમથી કહેવાનું કે છેલ્લા 15 વર્ષથી રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરથી સંસદ સભ્ય હતા ત્યારથી ક્ષત્રિય સમાજને ટિકિટ નથી મળી, પણ આજ સુધી કોઈ દિવસ ક્ષત્રિય સમાજે આવા ત્રાગા કર્યા નથી. તમે જોતા હશો કે ઘણા સમાજોએ ત્રાગા કરીને પણ ટિકિટો મેળવી છે. ક્ષત્રિય સમાજ તો રાજેશભાઈએ જેમ કીધું ને આપવામાં માને છે, એટલે એ એનો હંમેશા હાથ આમ હોય છે, કોઈ દિવસ આમ હાથ નથી. એટલે ક્ષત્રિય સમાજે કોઈ દિવસ માગણી જ કરી નથી ટિકિટની, કારણ કે ક્ષત્રિય સમાજ ફક્ત ને ફક્ત દરેક સમાજને સાથે લઈને ચાલવામાં માને છે. તમને ખબર ના હોય તો કહી દઉં કે આજે જ રઘુ દેસાઈએ એવી જાહેરાત કરી છે અને બીજા ઘણા સમાજોના મિત્રોએ અમને વિડીયો મોકલ્યા છે કે અમે પણ તમારી સાથે છીએ, કારણ કે જયારે આ ઇજ્જત ઉપર વાત આવે અને આવા બફાટ જયારે નેતાઓ કરવા માંડશે તો આપણે ભારતીય સંસ્કૃતિને કઈ રીતે સાચવી શકશું. મોદી સાહેબ ભારતીય સંસ્કૃતિને રામની વાતો કરે છે, તો આ રામના તો વંશજો છે બધા, રામનું મંદિર બનાવીને કઈ રામ ભક્ત નથી થઈ જવાતું. રામના વંશજો હોય અને એમના માટે જયારે આવી એકદમ ટીકા ભરી અને જે જેના માટે બીજી બેન દીકરીઓ માટે ક્ષત્રિયો માથા વધેરાવે છે ત્યારે આ તો પોતાની બેન દીકરીઓ માટેની વાત છે, તો એ કોઈ દિવસ કોઈ શક્યતા નથી. અને કોઈ પણ રીતે રૂપાલાજીને માફ નહીં કરવામાં આવે, ફક્ત ને ફક્ત રૂપાલાજીની ટિકિટ રદ થશે તો જ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, બાકી ફક્ત રૂપાલાજીની ટિકિટની વાત નથી. હવે ક્ષત્રિય સમાજ ગુજરાતની 26-26 સીટ તો ખરી, પણ એની સાથે સાથે ભારતમાં પણ ક્ષત્રિય સમાજ જાગૃત થયો છે. રાજસ્થાનથી ઉત્તર પ્રદેશથી બધેથી અમારી સાથે વિડીયોમાં વાતચીત ચાલી રહી છે અને એ લોકોના વિડીયો પણ આવી રહેલા છે અને ત્યાં પણ વિરોધ ખૂબ થઈ રહ્યો છે. એટલે ક્ષત્રિય સમાજ આખા દેશમાં આ લડત લઈ જવાનો છે. જો ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ માટે થઈને આખા ક્ષત્રિય સમાજને નારાજ કરવા માંગતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ભૂલ છે, અને એ ભૂલ મોદીજી અને અમારા અમિતભાઈએ ન કરવી જોઈએ. એટલે ખાસ મારી એ વિનંતી છે કે જો અમારે ટિકિટની માંગણી કરવી હોત તો રૂપાલાજીની જગ્યાએ અમે એમ કહેત કે કોઈ ક્ષત્રિયને ટિકિટ આપો, પણ અમે એવું નથી કીધું. રાજેશભાઈએ વાત કરી કે એ લોકોએ એવી માંગણી કરી જ નથી કે અમને ટિકિટ આપો, અમે કોઈ પણ ને આપો પણ રૂપાલાજીને ક્ષત્રિય સમાજના ભાઈઓની, પરંતુ બહેનો સામે આવી છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે હાલ તો જે કરવામાં આવી રહ્યું છે, પણ ક્યાંક જે મહિલાઓ અત્યારે હાલ તો હજુ વધારે પ્રમાણમાં જોવા મળી નથી એટલી બધી, ક્યાંક વિરોધ જે મહિલા તરફથી જે પ્રમાણે થવો જોઈએ હજુ જોવા મળ્યો નથી, તો શું કદાચ એમ ક્યાંક કુટુંબ અને સમાજની મર્યાદા નડે છે તેમ કહેવાય?
100%, કારણ કે રાજપૂત સમાજ જ ઓળખાય છે માન મર્યાદામાં. જ્યાં સુધી અમારા ભાઈઓ જો લડત આપતા હોય ત્યાં સુધી અમારી મહિલાઓ બહાર ના નીકળે, પણ જો આ લોકો નહીં સમજે, અમારા માનની ગરિમા નહીં સમજે, તો ચોક્કસપણે અમારી મહિલાઓ બહાર આવશે, ક્ષત્રિયાણીઓ બહાર આવશે અને પૂરજોશમાં વિરોધ કરશે. અત્યારે ફક્ત ફક્ત અને અમારી મર્યાદાઓ અમને નડે છે, બસ એટલું જ છે. બાકી ક્ષત્રિય તમામ સમાજ, ભાઈ બહેન, અત્યારે યંગસ્ટર કોઈ છે ને, અત્યારે ફક્ત ક્ષત્રિય સમાજ તરીકે જ બધા કામ કરી રહ્યા છે, અને જો નહીં સમજે તો મહિલાઓ પણ હવે બહાર આવશે. થોડો ટૂંકમાં મને જવાબ આપજો. આ વખતે જે પ્રમાણે પદ્મિનીબા વાળા દ્વારા પણ અન્ય જળનો ત્યાગ કરવામાં આવ્યો, ક્યાંક જે સમિતિની બેઠક મળી હતી તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે ના, તમે અત્યારે તો આ કંઈ ના કરશો, અમે અત્યારે રજૂઆત પણ કરીશું, થઈ જશે. અને અત્યારે જે પ્રમાણે મહિલા આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે તે ક્યાંક ઓછો થતો નથી, તેના માટે કેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવશે? થોડો ટૂંકમાં મને જવાબ આપજો. ચોક્કસ, આજે અમે પદ્મિનીબા પણ અહીંયા આવેલા, પદ્મિનીબા પણ અમારી સાથે હતા અને બીજા બધા જ મહિલાઓ હતા, ગીતાબા પણ હતા. બધા મહિલાઓને અમે બે હાથ જોડીને વિનંતી કરી છે કે બહેનો જોહર ન કરે, અમે કેસરિયા કરવા માટે તૈયાર છીએ. એટલે બહેનોને અમે ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી રાજપૂત ભાઈઓ છે ત્યાં સુધી બહેનોએ કંઈ પણ કરવાની જરૂર નથી, જ્યાં સુધી ભાઈ ઉભો છે ત્યાં સુધી બહેનને મેદાનમાં આવવાની જરૂર નથી. 30 સેકન્ડમાં જવાબ આપજો. આજે આખો મામલો ગરમાયો છે, હવે તેનો ઉકેલ શું? અનમ્યુટ કરજો પ્લીઝ. મામલો ઉકેલવાનો 30 સેકન્ડમાં હતો, તમે તે જો મારી પાસે 30 સેકન્ડ માંગો છો, 30 જ સેકન્ડ લેવાની હતી, એ નથી લીધી, એટલે આટલો ગરમ મામલો થયો છે. અને હજી પણ હું એવી આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી એનું રાજકીય નુકસાન જે છે એને ખાળવા માટે પુરુષોત્તમ રૂપાલાને બદલશે, પણ જે કામ વહેલું કરવું જોઈતું તો દેર આય દુરસ્ત થાય, પણ લગભગ આમનું અલ્ટિમેટમ છે, પહેલા કોઈક નિર્ણય આજે દિલ્હીમાં લેવાઈ જશે. કારણ કે આજે નેતાઓને મોકલ્યા હોય તો ખાલી પેલું થર્મોમીટર લઈને મોકલ્યા, જોઈ આવો તાપમાન 100 ડિગ્રી છે કે 4 ડિગ્રી છે, અને એમને ખબર પડી ગઈ કે આ પારો જે છે થર્મોમીટરની બહાર નીકળી જાય એમ છે, એટલે મેસેજ દિલ્હી સુધી પહોંચી ગયો હશે. એટલે મોટા ભાગે રૂપાલા સાહેબની વિદાય છે, નક્કી છે, પણ જે રીતે આખો મામલો હેન્ડલ કર્યો છે એ થોડો દુઃખદ છે. હવે જોવાનું એ રહ્યું કે જે અત્યારે હાલ તો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ક્ષત્રિયાણીઓ અત્યારે હાલ તો દેશ સામે આવી છે, આગામી સમયમાં હવે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો ધરવામાં આવશે, રાજ્ય સરકાર અને હાઈકમાન્ડ હવે કેવી રીતનો નિર્ણય કરશે, તે તો આવનારો સમય જ બતાવશે. નયનાબા, સુખદેવસિંહજી અને રાજેશભાઈ, આ ત્રણના ભરમણ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમમાં બસ જય આપશો. નમસ્કાર.